કર્ણાટકના પડઘા ગુજરાતના કરજણમાં પણ પડ્યા. કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસે તેના મેનિફેસ્ટોમાં બજરંગ દળ ઉપર પ્રતિબંધની જાહેરાતો કરી છે. તેના પડઘા ગુજરાતના કરજણમાં પણ દેખાયા. કરજણ ખાતે બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા હનુમાન ચાલીસા કરી કોંગ્રેસનું પુત્રધન કરાયું. સોનિયા ગાંધી પરિવાર અને કોંગ્રેસ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરાયા. સંયોજક વડોદરા જિલ્લા બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદ મંત્રીને કાર્યકર્તા મોટી સંખ્યામાં ભેગા થઈ કરજણ સરદાર ચોક લાઇબ્રેરી ચાર રસ્તાએ હનુમાન ચાલીસા કરાયા. કોંગ્રેસનું પુત્રદહન કર્યું. કોંગ્રેસ મુર્દાબાદના સોનિયા ગાંધી મુર્દાબાદ, કોંગ્રેસ એટલે આતંકવાદના સહિતના નારા લાગ્યા અને ધાર્મિક નારા પણ ગુંજ્યા. કોંગ્રેસ વિરુદ્ધના પ્લે કાર્ડ પણ દેખાયા. વડોદરા જિલ્લા બજરંગ દળ દ્વારા કોંગ્રેસને ચીમકી પણ આપવામાં આવી. વધુ બજરંગ દળને છોડશો તો ઈંટનો જવાબ પથ્થરથી આપીશું તેવી ધારદાર શબ્દોથી કરજણમાં ગૂંજ ઉઠી. કરજણ પોલીસે કોંગ્રેસ પુત્રદહનને પાણી નાખી હોલાવી ચાર રસ્તેથી ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. આજ રોજ કરજણ નગરમાં બજરંગ દળના કાર્યકર્તાઓ દ્વારા કોંગ્રેસ પાર્ટીનું પુતળાનું દહન કરવામાં આવ્યું. એનું કારણ એ છે કે કર્ણાટકની વિધાનસભાની ચૂંટણીની અંદર કોંગ્રેસ પાર્ટી દ્વારા મેન્યુફેસ્ટો જે જાહેર કરવામાં આવ્યું, આ મેન્યુફેસ્ટોની અંદર બજરંગ દળ જે રાષ્ટ્રપ્રેમી સંગઠન છે, સમાજસેવી સંગઠન છે, આ સંગઠનને કોંગ્રેસ પાર્ટીએ પીએફઆઈ જેવી આતંકવાદી ખુખ્યાર જે સંસ્થા ચાલી રહી છે, સંગઠન ચાલી રહ્યું છે આતંકવાદી, એના સાથે સરખાવવામાં આવ્યું છે. તો કોંગ્રેસ પાર્ટીને હું કહેવા માંગુ છું કે આ બજરંગ દળ જે બજરંગ દળ છે એ જ્યારે વિશ્વની અંદર કોરોનાની જ્યારે તકલીફ હતી ત્યારે આ બજરંગ દળ સમાજસેવા માટે નીકળ્યું હતું. આ પીએફઆઈ દ્વારા ચાલતું સંગઠન, એમના દ્વારા ચાલતા કૃત્ય લવ જેહાદ છે, સરતંત્ર જુદા ગેંગ છે, એના માટે લડવા માટે આ બજરંગ દળ સમાજસેવામાં દેશની સેવામાં નીકળ્યું છે. તો ઇતિહાસ ગવાહ છે કે જ્યારે લંકાની અંદર રાવણે હનુમાનજીની પૂછડી જ્યારે સળગાવી હતી આખું રાવણ આખું લંકા સળગાવી હતી, એવી જ રીતે જો બજરંગ દળને છેડશો તો આજે આખા ભારતમાં પુતળાનું દહન થયું છે ને વધારે છેડશો તો ઈંટનો જવાબ પથ્થરથી આપીશું. ભારત માતા કી જય. જય શ્રી રામ. જય શ્રી રામ.